નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન ન્યૂઝ. અને સૌ પ્રથમ વાત કરીએ તો ગાંધીનગરમાં એલઆરડી મુદ્દે મહિલા ઉમેદવારો ઉપવાસ કરી રહી છે, જેમાંથી એક મહિલા ઉમેદવારની તબિયત લથડી હતી, જેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોની સલાહ છતાં ઉપવાસ તોડવાનો ઇન્કાર કરી રહી છે. તો પ્રવીણ રામે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપવાસી મહિલાની મુલાકાત લીધી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 14 દિવસથી ઉપવાસ આંદોલન આ મહિલા કરી રહી છે. તો ગાંધીનગરમાં એક મહિલા ઉમેદવારની તબિયત લથડી છે. છેલ્લા 14 દિવસથી હવે જે આ આંદોલન છે તે ઉપવાસ આંદોલન થઈ રહ્યું છે, છતાં પણ સરકાર ટસની મસ થતી નથી. અને આ જે મહિલાઓ છે તે મહિલાઓ ઉપવાસ કરી રહી છે, તેમાંથી એક મહિલાની હાલત બગડી છે, પણ હજુ પણ તેના ઉપવાસ પર કાયમ છે. ગાંધીનગર સિવિલમાં તેને દાખલ કરાઈ છે. પ્રવીણ રામે પણ તેમની મુલાકાત લીધી હતી. તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી. રાજેન્દ્ર, જે રીતે આ મહિલાની તબિયત પણ બગડી છે, છેલ્લા 14 દિવસથી ઉપવાસ આ મહિલાઓ કરી રહી છે, સરકાર ટસની મસ થતી નથી, શું વધુ માહિતી? જી, ખાસ કરીને છેલ્લા 57 દિવસથી મહિલાઓ ધરણા કરી રહી છે અને કેટલાક દિવસ ઉપવાસ પણ કરી રહી છે. લથડીથી 108 મારફત એમને સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરે એમની ચેક તપાસ કરી હતી. હાલ તેઓ સ્વસ્થ છે, પરંતુ તેમને ચેસ્ટ પેન થવાના કારણે એમની તબિયત લથડી હતી અને તાત્કાલિક સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાં એમની જે સારવાર શરૂ થતા હવે સ્વસ્થ જણાય છે. જો કે મહત્વની વાત છે કે છેલ્લા કેટલા સમયથી 4 જેટલી મહિલાઓ છે જે ઉપવાસ કરી રહી છે અને એમની જે તબિયત છે એ નથી, એમ છતાં સરકાર પ્રતિનિધિ દ્વારા હજી મુલાકાત લેવામાં નથી, સરકાર જવાબ આપવામાં નથી આવ્યો, પરંતુ મહિલાઓ અડગ છે જ્યાં સુધી એમનો જે માંગ છે એ માંગ આધારે સરકાર ત્યાં સુધી તેઓ ઉપવાસ જારી રાખે. જી જી જી, આભાર માહિતી આપવા બદલ રાજેન્દ્ર. તો જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ તેમના ઉપવાસ પર કાયમ રહેશે.